હું શંખેશ્વર ગયો હતો આ વર્ષે, છરી પડતા સંગ લઈને મેં શંખેશ્વર પહોંચ્યા ને ચાર દિવસ પછી પોષ દશમી શરૂ થઈ. પોષ દશમી એટલે દાદાનો ગભારો, આહા હા હા, સાધુ સાધ્વીથી ઉભરાઈ જાય કે ન ઉભરાઈ જાય. સવારનો સમય હોય, અમે 150 સાધુ સાધ્વી રોજ સવારે વહેલા 5:30-5 જેવો દરવાજો ખુલે પહોંચી છે. જે હોય અમારા માટે તો 1.5-2 કલાક જ હોય, પછી તો તમારી પૂજાની લાઈન લાગે. અને એમાં અમે બેઠા હતા, જાપ કરતા હતા, બીજી બાજુથી વાસ્કેપ પૂજાની લાઈન ચાલુ હોય, ઘડીકમાં આમથી ચાલુ થાય, પછી અહીંયા અટકાવે, પછી આ દરવાજે ચાલુ થાય, બરાબર છે ને? રાઈટ સાઈડના દરવાજામાંથી લાઈન શરૂ થઈ, પૂજારી સામે જ ઉભો હોય. એક બેને એન્ટ્રી મારી, માથું નહોતું ઓઢ્યું. પૂજારીને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપવામાં આવી છે, દાદા શંખેશ્વરની પૂજા કરનારાનું મસ્તક, લેડીઝનું મસ્તક ઢાંકેલું હોવું છે. અમૃતસરની અંદર જાય ઓઢવું પડે? કોણે? તમારી શ્રાવિકાએ કે ઇન્દિરા ગાંધીએ પણ ઓઢવું પડે? ઓઢ્યું તું. ખુદ ઇન્દિરા ગાંધીએ જયારે અમૃતસરના મંદિરમાં એન્ટ્રી મારી ને, ત્યારે પોતાના સાડલાનો પાલવ ઉપર લીધો તો એના ફોટા છપાયા છે, ઇન્દિરા ગાંધી અમૃતસરના મંદિરની અંદર એન્ટ્રી મારતા. સ્વામિનારાયણના મંદિરમાં જાઓ, સ્ટ્રિક્ટલી વોર્નિંગ. તિરુપતિ બાલાજી જાઓ, સ્ટ્રિક્ટલી વોર્નિંગ. અને લંડનની કેટલીક સ્કૂલો છે, એ સ્કૂલની અંદર સ્પષ્ટ નિષેધ છે, ટાઈટ કપડાં પહેરીને નહીં આવવા, શોર્ટ પહેરીને નહીં આવવા, અમુક પ્રકારના વસ્ત્રો નહીં પહેરવા, અમુક જ પ્રકારના વસ્ત્રો પહેરવા. જે લંડન જે પરદેશમાંથી તમે આ બધું શીખ્યા એ પોતે સુધરવા માંડ્યું છે અને તમે બગડવા માંડ્યા છે. છોકરીએ જેવી પૂજા કરવા માટે એન્ટ્રી મારી, પૂજારીએ કીધું બેન ઓઢી લો. નથી, વ્યવસ્થા રાખીશ. આ 5 દુપટ્ટા રાખ્યા છે માથે, ઓઢી લો, પછી જ અંદર જવા મળશે. અને ત્યાં સુધી બીજાને જવા દો, વચ્ચે ઉભા ન રહ્યો, હું અહીંયા જ બેઠો હતો. આગળ જ આ બધું પરાક્રમ ચાલતા હતા. અને ઓલી છોકરીનો પિત્તો ગયો. તમે શું છોકરીઓને તૈયાર કરી છે એ તમારી સામે તો બોલતી થઈ, હવે ભગવાનના દરબારમાં બોલતી થઈ ગઈ છે. રોકડું પરખાવી દેવાનું, કોઈથી દબાવવાનું નહીં. એમ છોકરીએ પૂજારીને કીધું, મેં કુછ ભી કરું, મેરી મરજી. આવા જ ગીતો આવે છે ને તમારે ત્યાં, મેં કુછ ભી કરું, મેરી મરજી. પૂજારીએ કીધું કે તમે જો દુપટ્ટો નહીં ઓઢો તો હું તમને પૂજા કરવા નહીં દઉં. અરે કિસને રૂલ બનાયા? છોકરી કે કિસને રૂલ બનાયા? હમ તો પતા નહીં હૈ, મેં નહીં ઓઢુંગી. અને પૂજારી પણ આવી ગયો તાનમાં. આગળ હું બેઠો તો હું ભીડાઈ ગયો. પૂજારીએ મને લીધો, મને કે મારા સાહેબ હું જે કરું છું એ બરાબર કરું છું ને? મેં કીધું મર્યા ઠાર. ઓલી પૂજારીને હમણાવે છે, ચોપડાવે ત્યાં સુધી બરાબર, હવે હું કહી તો આ તો મારા ઉપર ચોપડવાની છે. હું એ કઈ ગાંધીઓ જાય એમ નતો, મેં મારા માની સવા શેર સૂંઠ ખાઈને આવ્યો હતો. મેં કીધું પૂજારી આ બેનને બહાર કાઢો, નહીં દુપટ્ટો નહીં ઓળે તો તમે પૂજા કરવા નહીં દેતા, જોઈએ છીએ અમે બેઠા છીએ કઈ રીતના અંદર જાય. હું એવો વરાળ્યો, છોકરી ઢીલી ગેસ થઈ ગઈ, પાછી ઓઢ્યો, કરી પૂજા, પછી બબડતી બબડતી બહાર નીકળી. આ ધર્મસ્થાનમાં આવ્યા પછી પણ આટલી હદે નીચે જઈ શકો? એક દુપટ્ટો ઓઢવામાં આટલી બધી આર્ગ્યુમેન્ટ્સ હોય? ફટાક દઈને અમારે કેવા વસ્ત્રો પહેરવા એ તમારે નથી કહેવાનું. અત્યારે ચારે બાજુ કદાચ કોકે આવી ઝુંબેશ ચલાવી હોય કપડાં પહેરવાની, આવા કપડાં નહીં પહેરવાની. અમારે શું પહેરવું એ અમારો વિષય છે, તમારે એમાં માથું નહીં મારવાનું. અરે તમારે માથું નહીં મારવાનું, અમે તમારા માટે માથું મારીએ છીએ. આવતીકાલે તમારી છેડછાડ થાય ને ત્યારે તમને બચાવવા માટે આ જ યુવાનો આ જ ભાઈઓ મીણબત્તી લઈ અને તમારા માટે વોક કરવા માટે નીકળે છે. દિલ્હીની નિર્ભયા, દિલ્હીની પીડિતા, એ પ્રકરણની અંદર શું હતું? આખો દેહ સફાળો જાગી ગયો હતો. ક્યાંક તો કોક વાંકતો છોકરીનો હશે કે નહીં? સ્લટ વોક, આવી ઘટનાઓ ઘટે છે. એના વિરોધની અંદર છોકરીઓ વધારે વધારે નીચે ઉતરે છે. મેં કુછ ભી કરું,
અમારે જેમ પહેરવા એમ પહેરશું. તમે કિનારા કોણ છો? મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજ 10 કોલેજમાં જેનું નામ આવે છે, આ કોલેજની અંદરનો નિયમ છે કે કોઈ પણ છોકરીએ ઉદ્ભટ વેશ પહેરીને કપડામાં ઉદ્ભટ કપડામાં કોલેજમાં નહીં જવાનું. કોલેજમાં નિયમ ચાલે છે, ઘરમાં કોઈ નિયમ બનાવ્યા ખરા? તમારા ઘરમાં સાધુ અને સાધ્વીજી ભગવંત પધારતા હોય અને એ વખતે તમે ઉદ્ભટ વેશ પહેરીને, હા 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 હા, મને તો ક્યારેક આશ્ચર્ય થાય, સાવ નાનો છોકરો હોય ને એ હવે ફૂલ પેન્ટ થઈ ગયો અને એનો બાપ અડધી ચડ્ડીમાં ફરતો હોય ઘરમાં.